કેશોદના અજાબ ગામે ગટર બનાવવા મુદ્દે વિવાદ. અજાબના મેઇન રોડ પર આવેલ કેશવ દર્શન એપાર્ટમેન્ટનું ગટરનું પાણી છલકાઈ રોડ પર આવતા વેપારીઓ ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. ગામ લોકોએ ગ્રામ પંચાયત ટીડીઓ મામલતદારની રજૂઆત કરી. કેશોદ તાલુકાના અજાબ ગામે મુખ્ય રોડ પર આવેલ કેશવ દર્શન એપાર્ટમેન્ટનું ગટરનું પાણી છલકાઈ રોડ ઉપર આવતા અને એ ગંદુ પાણી છેલ્લા 3-1 મહિનાથી વધુ સમયથી બજારમાં આવતા કોરોના મહામારીના સમયમાં ગંદુ પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે, જે બાબતે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે અને ગટરના પાણીના યોગ્ય નિકાલ માટે પાઇપલાઇન નાખવા એપાર્ટમેન્ટ તરફથી 500 ફૂટ પાઇપલાઇન તથા 25,000 મજૂરી ખર્ચ આપવા ખાતરી આપવામાં આવી છે. તાલુકા વિકાસ અધિકારી દ્વારા 2,78,000ની ગ્રાન્ટ ફાળવવાની મંજૂરી આપી છે, છતાં ગ્રામ પંચાયત દ્વારા કામગીરી શરૂ કરવામાં આવતી નથી. આજે અજાબ ગામે મેઇન રોડ પર આવેલ કેશવ દર્શન એપાર્ટમેન્ટમાં પાણીની ગટર છલતા છેલ્લા 100 જેટલા દિવસથી કાયમી પાણી નીકળતું હોય રોડ ઉપર. આ બાબતે દુકાનદારો ત્રાસી ગયા છે. આ બાબતે પંચાયત, તાલુકા પંચાયત, મામલતદારને રજૂઆત કરી છે. એપાર્ટમેન્ટ તરફથી આર્થિક સહયોગ અને મટીરિયલ લેવા માટે ખાતરી મળી છે. ટીડીઓ તરફથી સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. છતાં પણ જો પંચાયત કામ ન કરતી હોય તો આ ચલાવી લેવામાં નહીં આવે અને ભવિષ્યમાં આ બાબતે ગાંધી ઇન્ડિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે, જે બાબતે વેપારીઓ ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો માંગ નહીં સ્વીકારાય તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ વેપારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. અજાબના કેશવ દર્શન એપાર્ટમેન્ટમાંથી વહેતા ગટરના પાણીનો પ્રશ્ન હલ થાય તે માટે ગ્રામજનોએ ગ્રામ પંચાયત ટીડીઓ તથા મામલતદાર શ્રીને લેખિતમાં રજૂઆત કરેલ હોય, જે બાબતે ગટરને વધુ આગળ લઈ જવા તાલુકા પંચાયતે ગ્રામ પંચાયતના સેવિંગ એકાઉન્ટમાંથી 2,78,000 જેવી રકમની મંજૂરી આપી છે. ટીડીઓ દ્વારા 2 વખત મુલાકાત લેવામાં આવી છે, જે બાબતે ટીડીઓએ જણાવ્યું હતું કે બીજી મીટિંગ યોજી તાત્કાલિક કામ શરૂ થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. અજાબ ગામે વિવાદિત ગટરના વહેતા પાણીનો પ્રશ્ન વહેલી તકે ઉકેલાશે કે કેમ તે જોવાનું રહ્યું. ગોવિંદડિયા, ZSTV, કેશોદ. તાલુકા વિકાસ અધિકારી કેશોદ, એડી ચાવડા. કેશોદના અજાબ ગામે જાહેર રસ્તા ઉપર એપાર્ટમેન્ટનો ગંદુ પાણીનો નિકાલ થતો હોય એમની સ્થાનિક લોકો દ્વારા અમને ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદ જાહેર આરોગ્યને સંબંધિત હોય અમારા દ્વારા તાત્કાલિક એ સ્થળની 2 વખત મુલાકાત લેવામાં આવી હતી અને એમની હવે બીજી મીટિંગ યોજી અને તાત્કાલિક તે કામ શરૂ થાય તેના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. સાહેબ, આ મીટિંગ ક્યારે યોજવી એવું કંઈ નક્કી કરું? આ મીટિંગ આ સાયક્લોનના કારણે મોડી યોજવામાં આવશે અને કામગીરી વહેલી તકે શરૂ થાય એ માટે મીટિંગ સોમવારે બપોરે 3 કલાક યોજવામાં આવશે.